ભારતનો સાંસ્કૃતિક વારસો ભક્ત અને લલિત કલા. હવે ભારતનો જે આપણને વારસો જે મળ્યો છે એ વારસા ઘણી બધી રીતે હોય, ભૌતિક વારસો, જૈવિક વારસો, એ પણ આપણે એક વારસો છે. જૈવિક વારસો કઈ રીતે? તો માતા પિતા તરફથી પ્રાપ્ત થયેલું સંતાન, તો માતા પિતાના જે લક્ષણો છે એ બાળકોમાં ઉતરે એ આપણો જૈવિક વારસો. માતા પિતાનો જેવો શારીરિક બાંધો છે, જે માતા પિતાની જે ઊંચાઈ છે અને જે માતા પિતાનો રૂપરંગ છે, એ બાળકમાં એવી જ પ્રકારની ઊંચાઈ, એ જ પ્રકારનો રૂપરંગ એ બાળકમાં આવે તો એ જૈવિક વારસાનું શારીરિક લક્ષણ થયું, અને માતા પિતાના જેવા વિચારો બાળકોમાં ઉતરી આપણે માનસિક લક્ષણ થયું. એટલે માતા પિતાના ગુણધર્મો બાળકમાં ઉતરે એ આપણો જૈવિક વારસો. ભૌતિક વારસો એટલે શું? સ્થાવર જંગમ મિલકત, મકાન તમારું પોતાનું હોય, તમારી પોતાની દુકાન હોય, તમારી પોતાની જમીન હોય, પ્રોપર્ટી તમારી જે કંઈ પણ હોય એ તમારો ભૌતિક વારસો. પરંતુ આપણે ભણવાનું છે સાંસ્કૃતિક વારસા વિશે. તો સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તો માનવી પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા જે કાંઈ મેળવ્યું કે પ્રાપ્ત કર્યું તેને આપણે કહીએ છીએ સાંસ્કૃતિક વારસો. માનવી પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું, મેળવ્યું કે સર્જ્યું તેને આપણે કહીએ છીએ સાંસ્કૃતિક વારસો. હવે સાંસ્કૃતિક વારસામાં શું આવે? તો ઇમારતો, મહેલો, ભવનો, મંદિરો, મસ્જિદો, ગુંબજો, શિલાલેખો, સ્તંભલેખો, આ બધું જે અને ઐતિહાસિક ખોદકામ દ્વારા મળી આવેલા સ્થળો, એ બધું આપણે સાંસ્કૃતિક વારસામાં આપણે ગણીએ છીએ. હવે આપણે જે વારસો જે છે, વારસો જે સાંસ્કૃતિક વારસો જે છે, એમાં આપણે ટોપિક છે હસ્ત અને લલિત કલા. એમાં જે આપણે જાણો હસ્તકલા, હસ્ત એટલે હાથ, હસ્તનો મતલબ થાય છે હાથ, હેન્ડ. હાથ બનાવટથી જે કળા થાય છે એને આપણે હસ્તકલા, હાથથી જે વસ્તુ બને છે. હવે અત્યારના યુગમાં બધી મશીનરી યંત્રો આવ્યા, આજના સમયમાં બધા પ્રકારના યંત્રો સામગ્રી આવી, એટલે હાલના ધોરણે તો બધું યંત્ર મારફતે થાય છે, હાથ બનાવટનો ઉપયોગ ના બરાબર થઈ ગયો છે. પરંતુ પ્રાચીન સમયમાં મધ્યકાલીન ભારતમાં તમામ વસ્તુઓ હાથ બનાવટથી બનતી હતી. હસ્તકલા કારીગરી, હસ્ત એટલે હાથ, હાથ બનાવટથી બધું બનતું હતું. તો ભારતની જે હસ્તકલા કારીગરી જે છે એમાં માટીકામ કલા, ભરતગૂંથણ કલા, હીરા મોતીકામ, મીના કારીગરી કલા, જળતર કામ, અકીક કામ, ચિત્રકલા, આ બધી જે કળા જે છે, કાષ્ટકલા, આ બધું હસ્તકલામાં આવે છે. તો હસ્ત એટલે બધી કળામાં શું આવે, શેનો ઉપયોગ થાય છે? હાથનો. આ બધી કળામાં હાથનો ઉપયોગ થતો, હાથ બનાવટથી બધી વસ્તુ બનતી હતી. તો પ્રાચીન ભારતની આ કલાઓ જે ભારતને ગૌરવ અપાવે છે. હવે આ પરંપરાઓ અને આપણો વારસો કઈ રીતે થયો? તો ભાઈ, લુહારનો છોકરો લુહાર બનતો પહેલા, સુથારનો છોકરો સુથાર, વણકરનો વણકર, મોચીનો છોકરો મોચી, એવી રીતના કુંભારનો છોકરો કુંભાર બનતો. પહેલા પરંપરાગત વ્યવસાય, પરંપરાગત વ્યવસાય, લુહારનો દીકરો લુહાર જ હોય, સુથારનો દીકરો સુથાર જ હોય, વણકરનો દીકરો વણકર જ હોય, એ પહેલા એક પરંપરાગત હતું અને એ પરંપરા ચાલી આવતી.
એટલે એ આપણો શું બન્યો? વારસો. પેઢી દર પેઢી એ વસ્તુ ચાલ્યો આવતું, એ આપણો પરંપરાગત વારસો. ને વારસો કેવો? હસ્તકલા કારીગરીનો. બરાબર, હસ્ત એટલે હાથ વડે બનાવવામાં આવતો. આપણા પ્રાચીન સાહિત્યમાં અને ઘણી બધી જગ્યાએ આપણા વારસા વિશે વાત કરી છે, એમાં ભારતમાં પ્રાચીન સમયમાં 64 કલાઓ હતી. કેટલી? 64 કલાઓ ભારતમાં. આ સાંભળીને પણ આપણને ગૌરવ વિશેષ થાય, એટલે દુનિયામાં બીજે આટલી કોઈ જગ્યાએ આટલી બધી કલાઓ હતી નહીં. એ કલાઓ સંગીત કલા હોય, નૃત્ય કલા હોય, નાટ્ય કલા હોય, ચિત્રકલા હોય, આવી અનેક કલાઓ, શિલ્પ સ્થાપત્ય કલા હોય, સાહિત્ય કલા હોય, એવી ભારતમાં 64 કલાઓ એ સમયમાં ભારતમાં હતી. તો આ ભારતનો ભવ્ય આપણો વારસો હસ્તકલા કારીગરીનો આપણને પ્રાપ્ત થયો છે, અને આપણે વિશેષ દ્વારા પછી જોઈશું. જય હિન્દ.